बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम। धोरण 10 विषय गणित, पाठ 14 स्वाध्याय 14.1 मध्यक शोधवानी छेल्ली रीत दलेला मध्यक वाड़ी एने शू करीशुं ते के एक वर्गनी समग्र सत्रनी 40 विद्यार्थिनीओनी गैरहाजरीनी यादी वर्ग शिक्षक पासे छे। विद्यार्थीओनी गैरहाजर दिवसोनी संख्या 9 मध्यक शोधो। पहलू खानू आपेलू छे गैरहाजर दिवसोनी संख्या वर्गमां आपेलू छे। बीजू खानू आपेलू छे विद्यार्थीओनी संख्या। हवे आपणे पहला मध्य किंमत जो मैं शोधेली छे कई रीते ते तमने खबर ज छे। पहला वर्गनी मध्य किंमत अर्ध सीमा वत्ता ऊर्ध्व सीमा 0 वत्ता 6 बराबर 6 अने 6 ना अर्धा केटला आव्या 3। हवे जरा जोईए के अहींया आपणे सीधू लईया કે અધસ્થિમાં જોતા હતા કે ભાઈ એનો વધારો સરખો હોય તો એનો અર્થ એ થાય કે આપણો h એ મળી જાય। જો સરખો હોય તો આપણે વિચરણવાળી રીત પણ કરી શકીએ। અહીંયા લઈએ કે 0 થી 6 એટલે 6 માંથી 0 જાય એટલે 6 આવશે। પહેલા વર્ગની વર્ગ લંબાઈ 6 આવી, પછી 10 માંથી 6 જાય એટલે 4, 14 માંથી 10 જાય એટલે 4 આવશે, 20 માંથી 14 જશે એટલે 6 આવશે। એનો અર્થ જો અહીંયા 6 આવી અહીંયા 4 4 6, એનો અર્થ એ કે વર્ગ લંબાઈ સમાન નથી। તમે આગળ જોશો તો ખ્યાલ આવી જશે 28માંથી 20 જાય તો 8, 38માંથી 28 જાય તો 10 અને 40માંથી 38 જાય તો 2। વર્ગ લંબાઈ અસમાન હોય તો એચ શોધવાનો કોઈ ફરક પડતો નથી કારણ કે એચનો ઉપયોગ કરવામાં આવશે નહીં। તો શું કરીશું કે તો એ કરવાનું કે દરેક વર્ગની મધ્ય કિંમત તમારે 2નો સરવાળો કરીને અડધા કરવા પડે તો જ પડે। 6 વત્તા 10 એટલે 16, 16 ના અડધા 8 આવશે, 10 વત્તા 14 એના 24 થશે, 24 ના અડધા 12 આવે, પછી આવશે 14 વત્તા 20 એટલે 34 આવે અને 34 ના અડધા 17, 20 વત્તા 28 એટલે 48 અને 48 ના અડધા કેટલા થાય 24, 28 વત્તા 38 હજુ 8 ને 8 16, 6 વધી 1, 2 ને 3, 3 ને 3 6, 66 આવ્યા અને 66 ના અડધા 33, 38 વત્તા 40 એટલે 8 વત્તા 0 એટલે 8 અને 3 વત્તા 4 એટલે 78 આવ્યા અને 78ના અડધા કરો એટલે કેટલા આવશે તો કે 39, બરાબર છે। તો આ પ્રમાણે દરેક વર્ગની મધ્ય કિંમત ક્યારે કે જ્યારે એચ આપણો વર્ગ લંબાઈ સરખી ન હોય તો। તો આ તો એના માટે પ્રમાણિત વિચલનવાળી રીત આવશે નહીં। તો હવે આપણે આ ધારેલા મધ્યકવાળી રીત લઈશું કઈ રીતે તે કે આગળ જે કરતા હતા તે પ્રમાણે કયા નંબરની મધ્ય કિંમતને આપણે એજ્યુમિન ધારીશું તે કે પહેલો બીજો ત્રીજો આ એને આપણે એજ્યુમિન ધારીશું। હવે ડીઆઈ વાળું તો જો યાદ હોય તો યુઆઈ બરાબર એક્સઆઈ ઓછા એ છેદમાં એચ આવતો હતો અને અહીંયા આવશે ડીઆઈ બરાબર એક્સઆઈ ઓછા એ, બરાબર આઈ એટલે અહીંયા 1 2 3 4 અહીંયા 1 લખીએ એટલે અહીંયા 1 આવે। તો ડી વન શોધવા માટે શું કરવું પડે કે પહેલા વર્ગની મધ્ય કિંમત ઓછા એજ્યુમિન, બરાબર। તો પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી છે તો કે 3 ઓછા 12 એટલે આપણે ડી વન બરાબર શું મૂકીશું તો કે એક્સ વન ઓછા એ બરાબર 3 ઓછા 12, બરાબર। અને 3 ઓછા 12 તો કઈ સંખ્યામાંથી બાદબાકી કરવી પડે તો કે 12 માંથી, 12 માંથી 3 જાય તો બાકી નિશાની કઈ છે તો કે ઋણ, એટલે પહેલા ઋણ નિશાની મુકાય અને પછી બાદ બાકી થાય એટલે પહેલા 12 માંથી 3 જાય એટલે ડી વન બરાબર આવ્યો ઋણ 9। હવે ડી ટુ બરાબર મારે શોધવું છે તો કે એક્સ ટુ ઓછા એ, એક્સ ટુ કેટલા છે મારા તો કે 8, 8 ઓછા 12, હવે આ બે માંથી મોટી સંખ્યા 12 જ છે તો 12 માંથી હું 8 બાદ કરું એટલે પહેલા તો મારે 12 નિશાની મૂકવી પડે, 12 માંથી 8 જાય એટલે 4 આવશે સત્તર ઓછા 12, જો અહીંયા અત્યાર સુધી 12 મોટા હતા એટલે કે એજ્યુમિન, હવે શૂન્યના નીચે જઈએ ત્યારે મધ્ય કિંમત મોટી થઈ જાય છે, 17 માંથી 12 જાય એટલે કેટલા તો કે 5 આવશે, બરાબર।
હવે આ વર્ગનો d એટલે કે d6 શોધવાનો છે તો 24 માંથી કેટલા બાદ કરવાના 12 12 બાદ કરીએ એટલે આવશે 12 એ જ પ્રમાણે 33 માંથી 12 બાદ કરો તો 3 માંથી 2 જાય એટલે કેટલા તો કે 1 અને 3 માંથી 1 જાય એટલે 2 39 માંથી 12 બાદ કરો તો 9 માંથી 2 જાય એટલે કેટલા તો કે 7 આવે અને 3 માંથી 1 જાય એટલે કેટલા 27 બરાબર છે આપણો ડીઆઈ શોધાઈ ગયો કોના પરથી શોધ્યો આપણે તો કે એક્સઆઈ પરથી તો હવે આપણું જે એક્સઆઈ નું કામ છે તે પૂરું થઈ ગયું હવે આપણે એક્સઆઈ તરફ જોવાનું પણ નથી ક્યારે જોવાનું છે કે એઝ્યુમિંગ છે ત્યારે જ તો હવે કરવાનું શું છે કે ક્યાં ડીઆઈ નો ગુણાકાર કોની સાથે કરીશું તો કે એફઆઈ સાથે આવૃત્તિ સાથે એટલે આ બે નો ગુણાકાર કરવાનો છે આપણે આ બે તો જો આ બે નો ગુણાકાર આ વચ્ચે જે એઝ્યુમિંગ છે એ તો આપણે આ શોધવા માટે વપરાઈ ગયા સોરી મધ્ય કિંમત છે એટલે એને આપણે છેડવાની છે જ નહીં 11 ગુણ્યા 9 ઋણ નિશાની એક જ વાર આવે એટલે ઓછા મુકાય 11 નવા 99 10 ગુણ્યા 4 ઋણ 4 ઓછા નિશાની એક જ વાર આવે છે 10 ચોકુ 40 બરાબર છે હવે જો અહીંયા મેં કહી દીધેલું છે કે અહીંયા શૂન્ય મૂકી જ દેવાનો કારણ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણાકાર કરો તો શૂન્ય જ આવે એટલા માટે હવે અહીંયા લઈશું 4 પંચા 20 આવશે 12 ચોકુ 48 21 તારીખ 3 એકા 3 2 તારીખ 6 63 અને 27 એકા 27 એફ આઈ ડી આર આ આપણે પહેલું F1 D1 મળ્યું F2 D2 F4 F5 F6 અને F7 તો હવે શું કરવાનું તો કે આ 2 નો સરવાળો કરવાનો અને આ 4 નો સરવાળો કરવાનો બરાબર છે જો જે સરખી નિશાની વાળી સંખ્યા હોય એનો સરવાળો થાય એટલે એ સરવાળો આપણે અહીંયા કરીશું શૂન્ય વત્તા 9 અહીંયા નીચે કરો તો પણ 4 બરાબર તો ઝીણા અક્ષર લખવા પડશે અને 9 વત્તા 4 એટલે 13 અને નિશાન આવશે ઋણ ઋણ 139 આવ્યા હવે અહીંયા પણ આ સરવાળો કરી નાખીશું આપણે કે 7 ને 3 10 10 ને 8 18 8 બધી 1 2 ને 1 3 3 ને 4 4 5 6 7 7 ને 6 8 9 10 11 12 13 ને 2 15 આ ધન છે એટલે આપણે નિશાની મૂકતા નથી તો 158 માંથી આપણે કેટલા બાદ કરવા પડશે તો કે 139 આ ઋણ છે અને આ ધન છે ને એટલે એના નીચે જ મૂકી દઈએ 139 આ લઈ આવ્યા અહીંયા એટલે હવે જે મળશે એ સિગ્મા એફ આઈ ડી આઈ મળે બરાબર તો 8 માંથી 9 જશે ખરા ના જાય એટલે અહીંયા મૂકીએ આપણે 4 અને અહીંયા મૂકીએ 18 18 માંથી 9 જાય 9 આવે 4 માંથી 3 જાય 1 આવે અને 1 માંથી 1 જાય 0 આવે એટલે કેટલા આવ્યા આપણે એટલે જવાબ આવ્યો ઋણ ધન 19 આવ્યો બરાબર તો જુઓ એઝ્યુમિન મળી ગયો સિગ્મા એફ આઈ ડી આઈ મળી ગયો હવે શોધવાનું શું છે એટલે કે આવૃત્તિનો સરવાળો પણ જુઓ મોટા ભાગે તમે રકમ જોશો ને તેમાં આપી દીધેલી હશે જોવાનું વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ કરવું હોય તો કરી જોવાનું 7 1 વત્તા 7 8 8 ને 4 12 12 ને 4 16 16 ને 3 19 19 ને 1 20 0 બધી 2 2 ને 1 3 ને 1 4 આવ્યું સિગ્મા એફ આર બરાબર તો સિગ્મા એફ આઈ મળી ગયું આપણને આપણને મળી ગયું એઝ્યુમિંગ આ છેલ્લે જ આપણે મૂકવાનું છે એટલે આપણે એને છેલ્લે શોધવાનું આ યાદ રાખજો પહેલું આ આવે છે પછી આ આવે છે અને આ હંમેશા ક્યાં આવે છે છેદમાં જ આવે ચાલો હવે આને આપણે કાઢી નાખીશું આ રીતે ધારેલા મધ્યકની રીત કહેવામાં આવે છે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આ ખાસ વપરાય છે અને જો આપણને એક્સ બાર બરાબર પહેલા તો એઝ્યુમિંગ જ્યારે પણ આપણે ધરડા મધ્યકની રીત કરીએ ત્યારે પહેલું શું આવે છે તો કે એઝ્યુમ વત્તા પછી શું આવશે તો કે આ જે શોધ્યું છે અહીંયા યુઆઈ શોધ્યું હોત તો સિગ્મા એફ આઈ યુઆઈ આવે અહીંયા ડીઆઈ છે એટલે સિગ્મા એફ આઈ ડીઆઈ આ શોધ્યા વગર સીધું આ બેનો ગુણાકાર કર્યો હોત તો સિગ્મા એફ આઈ એક્સ આઈ તો એઝ્યુમિન આવતો જ નથી એટલે એ આવે જ નહીં બરાબર છે
એટલે સિગ્મા એફ આઈ ડી આર છેદમાં શું આવશે તો કે આ હંમેશા છેદમાં જ આવે છે સિગ્મા એફ આર બરાબર છે તો હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ તો એક્સ બાર બરાબર એજ્યુમિન બરાબર 12 વત્તા સિગ્મા એફ આઈ ડી આર કેટલા આવ્યા કે 19 અને છેદમાં કેટલા આવ્યા 40 બરાબર છે હવે જરા જોઈએ કે હવે આ કૌંસમાં 19 છે અને છેદમાં 40 છે ફક્ત આપણે આનો જ ભાગાકાર કરવાનો અહીંયા લસાઅ લઈને કરવા બેસવાનું નથી આ તો રહેવા દેવાના છે એટલે એ તો લખી જ નાખવાના કે બરાબર 12 તો હવે કોનો ભાગાકાર કરીશું કે 19 નો જે અંશમાં હોય એનો જ ભાગાકાર થાય ને છેદ વડે ભાગાકાર હવે જેના વડે ભાગાકાર કરીએ છીએ તે સંખ્યા મોટી છે ને અંદરની નાની તો પહેલા શું કરવું પડે તો કે પોઈન્ટ મૂકવું પડે તો અહીંયા પણ શું મૂકવું પડશે આપણે ઉપર પણ પોઈન્ટ જો અહીંયા પોઈન્ટ મૂકીએ તો ઉપર પણ પોઈન્ટ આવે છે તો 190 આમ થશે હવે જરા જોઈએ કે જો અહીંયા પોઈન્ટ એકલું મૂકી દીધું ને આગળ કંઈ નથી એટલે આગળ શું મૂકી દેશું આપણે 0 પોઈન્ટ જો અહીંયા આગળ કારણ કે ભાગ નથી ચાલતો એટલે આપણે શૂન્ય મૂક્યું પછી આપણે પોઈન્ટ મૂક્યું અહીંયા આપણે શૂન્ય મૂકી દીધું તો ચારનો જ ઘડિયો બોલવાનો છે અને શૂન્ય તો પાછા લગાડી દેવાનું છે ને આપણે તો 4 × 16 160 40 × 4 4 × 5 = 200 એટલે 4 × 16 160 0 9 માંથી 6 જાય તો કેટલા તો કે 5 આવે આ આવ્યા 0 બરાબર છે કે ખોટું છે ના 9 માંથી 6 જાય તો કેટલા આવશે 3 આવે ત્યાંથી 5 આવે બરાબર ને હા સાહુ પછી વચ્ચે વચ્ચે હું કરીશ કે તમે ધ્યાન આપો છો કે નહીં તે ખબર પડે ને મને પણ બીજું શૂન્ય મેં ચડાવ્યું નીચે અહીંયા અને એ નીચે ઉતારી દીધું મેં ભાગ ચાલે છે કે નહીં જો ભાગ ચાલે તો આપણે ઉપર સંખ્યા લખીશું ન ચાલે તો ભાગાકારનું શૂન્ય પહેલાં સંખ્યા ઉતારવાની પછી જોવાનું કે મોટી સંખ્યા થાય છે ભાગ ચાલે છે સોરી ભાગ ચાલે છે તો આપણે ચલાવવાનું 340 કરતાં મોટા છે 4 નો ઘડિયો 38 સુધી 4 × 5 = 20 4 × 6 = 24 4 × 7 = 28 4 × 8 = 32 થઈ જાય છે 0 આવ્યા અહીંયા 2 અહીંયા 10 10 માંથી 8 જાય 2 2 માંથી 2 જાય 0 કેટલા આવ્યા તો કે 20 આવ્યા વળી પાછું 0 લગાડી દો અહીંયા ઉતારી દો 0 4 × 5 = 20 બરાબર કેટલા અંક સુધી લાવવાનું છે આપણે તો કે 1 2 અને 3 તો 12 વત્તા કેટલા મૂકીશું કે 0.475 બરાબર છે તો હવે આ બેનો સરવાળો કરો 12 વત્તા 0 = 12 પૂર્ણાંકમાં પૂર્ણાંક ઉમેરવાના તો અપૂર્ણાંક ભાગ છે 475 એક્સ 12 જવાબ આવી ગયો બરાબર છે આવડશે ને તમને આ દાખલો કે નહીં આવડે ઇન્શાલ્લાહ આવડશે બરાબર છે